નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. તો આજે આપણે આ ખીચડી બનાવવા જઈ રહ્યા છીએ. આ બહુ જ સ્વાદિષ્ટ એવી ખીચડી બનીને રેડી થાય છે. તો આ અલગ એટલે છે કે આ નથી યલો ખીચડી કે નથી રેડ ખીચડી. આપણે ઘણીવારને પીળી ખીચડી બનાવતા હોય છે વઘારેલી, ઘણીવાર લાલ ખીચડી વઘારતા હોય છે. આમાં આપણે કોઈ પણ જાતના એવા કલરિંગ એજન્ટ કોઈ પણ નાખવાના નથી. આપણે વ્હાઈટ ખીચડી બનાવીને રેડી કરવાના છે. તો કેવી રીતે બનાવશું એ જાણવા પહેલાં, જો તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી દો અને બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે રેસિપીની શરૂઆત કરીએ. હવે મેં અહીં કુકરની અંદર એક પાવરો જેટલું તેલ લીધું છે ફ્રેન્ડ્સ, અને તેલને સરખી રીતના ગરમ કરી લીધું છે. હવે આની અંદર હું ચપટી જેટલી હિંગ નાખીશ. હિંગ નાખ્યા પછી હું અડધી ચમચી જેટલી કલોંજી નાખીશ અને આને સરખી રીતના સાતડવા દઈશ. હવે મેં અડધી ચમચી જેટલી રાઈ અને જીરું સાથે એડ કર્યા છે અને તેને સરખી રીતના સાતડવા દઈશ. હવે આની અંદર મેં તજપત્તા નાખ્યા છે, 3 જેટલા તજપત્તા એડ કર્યા છે. હવે હું આની અંદર લીમડો પણ એડ કરીશ. જો તમને લીમડો ન ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આની અંદર લાલ સૂકેલા મરચાં પણ નાખી દઈશ. મેં 2 મરચાં લીધા છે, અડધા અડધા તોડી અને નાખી દીધા છે આની અંદર, અને આને 1 મિનિટ સુધી સરખી રીતના સાતડવા દઈશ, તેથી કરી અને આનો બધો ફ્લેવર તેલની અંદર ઉતરી જાય. હવે ફ્રેન્ડ્સ, મેં અહીં લીલું મરચું, લસણ અને આદુને અધકચરું વાટીને લીધું છે. એક ડુંગળી નાની એવી સુધારીને લીધી છે, ઝીણા ઝીણા કટકા. ટમેટું સુધારીને લીધું છે અને બટેટું પણ લઈ લીધું છે. હવે હું સૌથી પહેલાં મેં જે ખાંડી અને અધકચરી પેસ્ટ બનાવી હતી એ એડ કરી છે અને એને 1/2 મિનિટ સુધી સાતડી લીધી છે ફ્રેન્ડ્સ. હવે 1/2 મિનિટ સુધી સાતડ્યા બાદ હું હવે આની અંદર ડુંગળી એડ કરીશ ફ્રેન્ડ્સ. તો ડુંગળી અને તમે આ પેસ્ટને સાથે પણ સાતડી શકો છો. હવે હું ડુંગળી એડ કરી અને આને સરખી રીતના સાતડી લઈશ. તો મેં એ ડુંગળીને નાના નાના કટકા કર્યા છે, મેં સાવ ઝીણા એવા. તમે જો ઈચ્છો તો વધારે થોડા મોટા કટકા પણ કરી શકો છો ફ્રેન્ડ્સ, કારણ કે આપણે આમાં કુકરમાંની સીટી જ મારવાની છે એટલે આ પાકી જશે સરખી રીતના. એટલે કાચું રહેવાની તો કોઈ બીક નથી. એટલે તમારે જો મોટા કટકા રાખવા હોય તો તમે ડુંગળીના મોટા કટકા પણ રાખી શકો છો. હવે આ બધી વસ્તુને સરખી રીતના સાતડી લઈશ ફ્રેન્ડ્સ. આપણે અહીં ડુંગળીને થોડી વધારે ઘડી સાતડવાની છે, કારણ કે જો ડુંગળી આપણે વધારે ઘડી સાતડીએ તો એકદમ મસ્ત રીતના કેરેમલાઇઝ થઈ જાય અને એ એકદમ વ્યવસ્થિત ફ્લેવર છોડી દે છે આપણો. તો હવે હું અહીં ટમેટા એડ કરીશ અને ટમેટાને સરખી રીતના સાતડી લઈશ 1/2 મિનિટ સુધી. ફરીથી હું હવે આની અંદર બટેટા એડ કરી અને સરખી રીતના મિક્સ કરી લઈશ બધું. આપણે અહીં થોડું જ સાતડવાનું છે, કારણ કે આ બધું કુકરમાં પાકી જશે એટલે થોડું જ સાતડી લેજો બધું. આ સ્ટેજ પર જો તમારે કોઈ બીજા શાકભાજી એડ કરવા હોય જેમ કે ફ્લાવર અને વટાણા તો તમે એડ કરી શકો છો ફ્રેન્ડ્સ, પણ મેં અહીં સ્કીપ કર્યા છે. હવે હું આની અંદર એક નાની ચમચી ભરી અને મીઠું એડ કરીશ. મીઠું તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણા રેગ્યુલર મસાલામાંથી આપણે માત્ર ને માત્ર ખાલી આ ધાણા જીરું પાવડરનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીં એક નાની ચમચી ભરી અને ધાણા જીરું મેં અહીં એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ. તો હવે સરખી રીતના મિક્સ કરી અને આની અંદર હું જરૂરત પ્રમાણે પાણી એડ કરી દઈશ ફ્રેન્ડ્સ. હવે અહીં આ સ્ટેજ ઉપર હું આની અંદર છોલે મસાલો એડ કરીશ ફ્રેન્ડ્સ. હા ફ્રેન્ડ્સ, તમે એકવાર વઘારેલી ખીચડીની અંદર 1/2 ચમચીથી પણ ઓછો, માત્ર 2 ચપટી જેટલો આ છોલે મસાલો એકવાર એડ કરીને જરૂરથી જોજો ફ્રેન્ડ્સ. બીજો કોઈ મસાલો નહીં, માત્ર ને માત્ર છોલે મસાલો. આનાથી ખીચડીનો ટેસ્ટ બહુ જ વધી જાય છે ફ્રેન્ડ્સ. તો હવે અહીં મેં 2 વાટકી જેટલી ખીચડી લીધી છે અને એમાં 4-5 વાટકી જેટલું પાણી લીધું છે. જે વાટકીથી મેં ખીચડીનો માપ લીધો છે તે જ વાટકીથી મેં પાણી પણ એડ કર્યું છે ફ્રેન્ડ્સ. તો હવે આ બધી ખીચડી આપણે આ વઘારની અંદર એડ કરી દઈશું. હવે આ બધું સરખી રીતના મિક્સ કરી કુકરનું ઢાંકણ ઢાંકી અને આપણા જે ગેસમાંથી જે નાનું બર્નલ હોય છે તેની અંદર ધીમા ગેસે આપણે આને 3 સીટી સુધી પકાવી લઈશું ફ્રેન્ડ્સ. કુકરની 3 સીટી જ મારવાની છે ફ્રેન્ડ્સ. જો તમારું કુકર એ રીતનું હોય તો તમે 3-4 વચ્ચે એડજસ્ટ કરી અને 3-4 સીટી મારી શકો છો ફ્રેન્ડ્સ. તો અહીં 3 સીટી બાદ મારી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો આ કોઈ પણ કલર વગરની એકદમ વ્યવસ્થિત રીતના મસ્ત એવી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આ ખીચડી તમે પૌષ્ટિક પણ છે અને તમને હેલ્ધી પણ રહેશે ખાવા માટે. તો હવે હું આ ખીચડીને સર્વિંગ બાઉલની અંદર સર્વ કરીને બતાડું છું તમને ફ્રેન્ડ્સ.
તો જો તમને આ સફેદ ખીચડીની રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ, અને બીજા લોકો જોડે પણ તમે આ વિડીયોને શેર કરી શકો છો ફ્રેન્ડ્સ. આ વિડીયો જરૂરથી જરૂર બધા લોકોમાં શેર કરજો અને આ રેસીપીને એકવાર બનાવીને ટ્રાય જરૂરથી કરજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ, જેથી કરી અને મારા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. થેન્ક્સ ફોર વોચિંગ.